24 કલાકે સરકારી કચેરીઓમાં રિયાલિટી ચેક કર્યું. નાગરિકો માટે પંખા પીવાના પાણીની સુવિધા અંગે રિયાલિટી ચેક કરવામાં આવ્યું. ઝી 24 કલાકની ટીમ અમદાવાદ કલેક્ટર ઓફિસની મુલાકાત લીધી છે. કલેક્ટર કચેરીના તમામ માળે નાગરિકો માટે સુવિધાઓ છે. નાગરિકો માટેના વેઇટિંગ એરિયામાં પંખાઓ ચાલુ છે. પીવાના પાણી માટે ત્રણેય ફ્લોર પર વોટર કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે. નાગરિકો માટે કલેક્ટર કચેરીમાં પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. ઉનાળો મધ્યાહને તપી રહ્યો છે. ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થયો છે. શહેરમાં ઓરેન્જ અને રેડ એલર્ટ વચ્ચેની સ્થિતિ જોવા મળે છે. ત્યારે સરકારી કચેરીમાં જે પણ અરજદારો આવે છે તેમના માટે શું સુચારુ વ્યવસ્થા કરી છે કે કેમ તે જોવા માટે જી 24 કલાક દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યો. જી હા, જી 24 કલાકની ટીમ પહોંચી છે અમદાવાદ જિલ્લા અને મેજિસ્ટ્રેટની કચેરી ખાતે કે જે અરજદારો માટે પીવાના પાણી અને આ ગરમીમાં બેસવા માટેની પંખાની વ્યવસ્થા કરવામાં આવી છે કે કેમ. તો તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ કોર્ટ અમદાવાદની કચેરીના કે જ્યાં જે પણ કોઈ અરજદાર હોય તેમના માટે બેસવા માટેની સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. પંખા જે છે તે પણ સંપૂર્ણ ચાલુ ઉત્સવમાં છે. કોઈ પણ અરજદાર નાગરિક અહીં આવ્યો હોય અને તેને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે. જે પણ કોઈ નાગરિકો અહીંયા બેઠા છે તેમને હાલ પંખાનો ઠંડો પણ મળી રહ્યો છે. શું આ નાગરિકો માટે આ કલેક્ટર કચેરીમાં પીવાના પાણીની વ્યવસ્થા છે કે કેમ, અને જો વ્યવસ્થા છે તો તે ઠંડુ પાણી છે કે કેમ તે પણ ચેક કરવાનો પ્રયત્ન જી 24 કલાકની ટીમે કર્યો. તો આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે કલેક્ટર કચેરીના જે ત્રણ માળ છે ત્રણે ત્રણ માળમાં વોટર કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે. આ જે વોટર કુલર છે તે ચાલુ અવસ્થામાં છે અને તેમાંથી જે પાણી આવે છે તે આ નળ થકી ઠંડુ પાણી જે પણ કોઈ અરજદાર આવે તેના પીવા માટે અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે. એટલે કહી શકાય કે ઉનાળાની ગરમીમાં જ્યારે કોઈ પણ નાગરિક પોતાની રજૂઆત લઈને કલેક્ટર કચેરી સરકારી તંત્ર પાસે પહોંચે છે ત્યારે તેના માટે પૂરતી વ્યવસ્થા એટલે કે ગરમીથી રક્ષણ મેળવવા માટે પંખાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અને જો તેને ગરમીથી કોઈ લૂ ના લાગી જાય અથવા તો તરસ લાગી હોય તો તેના માટે ઠંડા પાણીની વ્યવસ્થા પણ કલેક્ટર કચેરી ખાતે જોવા મળે છે. કેમેરા પર્સન અશ્વિન શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ.